કરીને કાફી એક કળા હોય છે, ત્યારે ઉત્તરાયણનો પર્વ છે અને મારો ખેડાના એવા પતંગબાજ 59 અને કે જેઓ પતંગના દોરાની ખેંચ માટે પ્રસિદ્ધ છે. દાદા પતંગના જે અત્યારમાં ચગાવતા હોય છે, લગભગ 2 કિલોમીટર સુધી દૂરી પછી બાદ લાગમાં આવેલી પતંગને ખેંચીને કાપે છે. પતંગના પેચ લડાવી પતંગની ખેંચ લે એટલે કે યંગસ્ટર પણ દંગ રહી જાય છે. લગભગ 5 મિનિટ સુધી એક ધારી ખેંચ લગાવીને પતંગ કાપે છે. આ દાદાની ખેંચ જોવા તો આસપાસના ટેરેસ ઉપર ચડેલા પતંગ રસિયાઓ પણ એકી ટસે તેને જોતા હોય છે. ખેડા શહેરના પરા દરવાજા ખાતે આવેલા આઝાદપુરમાં રહેતા 69 વર્ષીય નિલેશભાઈ જયંતિભાઈ ભાવસાર પોતાના જે પતંગ કાપવાની સ્કિલથી લઈને સમગ્ર ખેડામાં પ્રસિદ્ધ થયા છે, ત્યારે હાલ નિવૃત્તિનો સમય ગાળો છે. બજારમાં ઉજેરીની દુકાન પણ ચલાવે છે. ઉત્તરાયણ આવે તે પહેલા 20 દિવસ અગાઉ નિલેશભાઈ તૈયારી પણ શરૂ કરી દેતા હોય છે, જેમાં ફિરકીમાંથી પિલ્લા બનાવવા, પતંગોની કિન્યાર બાંધવી વગેરે તૈયારીઓ કરતા હોય છે. તેમાં 63 વર્ષીય પત્ની વંદાબેન ભાવસાર પણ મદદ કરે છે. મારી 69 વર્ષની ઉંમર છે. હું લગભગ 9 વર્ષનો હતો ત્યારથી પતંગો ચડાવું છું. અત્યારે 60 વર્ષ સુધી પતંગો ચડાવું છું અને હું 11-12 નંબર પીવડાવું છું અને સ્પેશિયલ ખેંચીને કાપું છું. આજુબાજુ ધાબા વાળા સ્પેશિયલ ખેંચ જોવા આવે છે અને મને નાનપણથી શોખ છે. કાયમ અઠવાડિયા પહેલા હું ધાબે ચડું છું 5 પછી અને વાસી ઉત્તરાયણ દિવસે હું અહીંયા જ ધાબા ઉપર જ હોઉં છું અને સલંગ કન્ટિન્યુઅસ પતંગ ચડાવું છું અને ઢીલ પહેલા દોરી બજાર છોડું છું, પછી પાછળથી ખેંચીને કાપું છું. ઉત્તરાયણને દિવસે એ લોકો પતંગ ચડાવે એટલે બહુ દોરી છોડે નહીં અને પછી મારી ઉપર નજર રાખે કે કેવી રીતે ખેંચે છે ને બધું કરે. અને બહારનો એરિયાનો કોઈ આવ્યો હોય અને પતંગો ખેંચવા માટે તું એને કાપી જ નાખું. એની દર ઉત્તરાયણ વખતે નિલેશભાઈને મારું ઘર નજીક હોવાથી હું મારા ધાબેથી સ્પેશિયલ એમનું જે પતંગ કાપે છે બધાની એની પર જ નજર હોય છે અને એમની જે સ્ટાઇલ છે વર્ષોથી હું નાનો હતો ત્યારથી એમની એ સ્ટાઇલ પર જ હું અને હું ટ્રાય કરું છું પણ થતો નહીં મારાથી. જે બેસીને આમ જે ખેંચે છે એક ધારી અને સામેવાળાની કપાઈ જ જાય છે એ મને એમને એ સ્ટાઇલ બહુ જ ગમે છે. એમની એક જાતનો માહોલ એવો હોય છે કે એમની દોરી એકદમ પાકી જ હોય, કારણ કે એક ખેંચી જે કાપે છે બધાની કાપી જ નાખતા હોય છે. એટલે અમને તો નાનપણથી એવું જ હોય કે અમારા બધા કરતા એમની દોરી સારામાં સારી જ હોય અને પાકી દોરી હોય. એટલે પહેલા તો અમે નાના હતા તો સંતાઈ ને લૂકતા હતા એમની દોરી. રાજકોટમાં આગામી તારીખ 17-24 સુધી રેસકોર્સ મેદાન ખાતે ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામભાઈ મોકરિયા